ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્ય કાળના 21મા અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે સ્નાન સંસ્કારક યોહાનની શહાદતને યાદ કરે છે. પોતાને સોંપવામાં આવેલી જવાબદારી પૂરી નિષ્ઠા અને નિડરતાથી નિભાવવામાં સ્નાન સંસ્કારક યોહાને શહાદત વહોરી. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના 6 અધ્યાયના વચનો 17-29. હેરોદ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો. એ હેરોદિયાસને ખાતર તેણે યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યા હતા, કારણ યોહાને તેને કહ્યું હતું કે તારા ભાઈની સ્ત્રી સાથે રહે છે એ અધર્મ છે. આથી હેરોદિયાસ યોહાન ઉપર કિનો રાખતી હતી અને તેમને મારી નાખવા તાકતી હતી. પણ તેનું કાંઈ ચાલતું નહોતું, કારણ હેરોદ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો એટલે તેમનાથી ડરતો હતો. તે જ્યારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્વસ્થ થઈ જતું, છતાં તેને સાંભળવું ગમતું. પણ હેરોદની વરસગાંઠને દિવસે હેરોદિયાસને અનુકૂળ તક મળી ગઈ. તે દિવસે હેરોદે પોતાના ઉમરાઓને, સેનાપતિઓને અને ગાલિલના આગેવાન નાગરિકોને મિજબાની આપી અને ત્યાં એ હેરોદિયાસની છોકરીએ આવીને પોતાના નૃત્યથી હેરોદને અને તેના મહેમાનોને એવા તે ખુશ કરી દીધા કે રાજાએ તેને કહ્યું, માગ માગ, જે માગે તે આપું. અને તેણે તેને વરદાન આપ્યું, તું મારું અર્ધું રાજ્ય માગશે તો તે પણ હું તને આપીશ. તે છોકરીએ બહાર જઈને પોતાની માને પૂછ્યું, હું શું માંગુ? માએ કહ્યું, સ્નાન સંસ્કારક યોહાનનું માથું. એટલે છોકરીએ તાબડતોબ રાજા પાસે આવીને માંગણી કરી, મને અબઘડી સ્નાન સંસ્કારક યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો, એટલી મારી માંગણી છે. આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું, પણ પોતે વરદાન આપી બેઠો હતો તેથી સાથે બેઠેલાઓની શરમે તેને ના પાડવાનો જીવ ચાલ્યો નહીં. અને તરત જ તેણે એક જલ્લાદને યોહાનનું માથું લઈ આવવાની આજ્ઞા કરી. જલ્લાદે કેદખાનામાં જઈ તેમનું માથું કાપી નાખ્યું અને થાળીમાં લાવીને પેલી છોકરીને આપ્યું અને તેણે પોતાની માને આપ્યું. યોહાનના શિષ્યોને આની જાણ થતાં તેમણે આવીને શબ લઈ જઈ કબરમાં દફનાવ્યું. સ્નાન સંસ્કારક યોહાન પ્રભુ ઈસુથી 6 મહિના જ મોટા, પણ ઈશ્વર દ્વારા તેમને માટે નક્કી થઈ અલગ ભૂમિકા, ઈસુ માટે રસ્તો તૈયાર કરવાની ભૂમિકા. સ્નાન સંસ્કારક એક એવું વ્યક્તિત્વ જે પોતાનું સ્થાન અને પોતાની ભૂમિકા સંપૂર્ણ રીતે જાણે છે, સમજે છે અને નિભાવે પણ છે. એમણે વહોરવી પડેલી શહાદતનું કારણ એમની નિષ્ઠા અને નિડરતા હતી. રાજા હેરોદના પાપ સામે એક આંખ આડા કાન કરી શક્યા હોત, પણ એમણે ઈશ્વરને પસંદ ન હોય એવી ઘટના સામે અવાજ ઉઠાવ્યો. દુરાચાર, અન્યાય અને સ્વાર્થથી ભરપૂર એવી દુનિયામાં ઈસુના માર્ગે ચાલવા માટે બલિદાન આપવાની તૈયારી રાખવી જ પડે. આજના સમયમાં નાના એવા દુનિયેવી સ્વાર્થ માટે કે ડરને કારણે ઈસુના માર્ગમાંથી ચલિત થવામાં માણસને ક્ષોભ થતો નથી અને એને એ વ્યવહારુ વર્તનમાં ખપાવે છે. સ્નાન સંસ્કારક યોહાનની હિંમત અને નિષ્ઠા આપણા માટે એક પ્રેરણા સ્ત્રોત બની જાય છે. આપણે સ્નાન સંસ્કારકના જીવનમાંથી એમની નિષ્ઠા, હિંમત અને સાદગીના ગુણોને અપનાવવાનો પ્રયત્ન કરીએ તો મોટા આત્મસંતોષનો અનુભવ કરી શકીએ. પ્રભુ ઈસુએ સ્નાન સંસ્કારકની મહાનતા એટલે જ આવા મોટા શબ્દોમાં વર્ણવી છે. હું તમને ખાતરીથી કહું છું કે સ્નાન સંસ્કારક યોહાન કરતાં મોટો માનો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી. નાણા તમને ભૂમિ મહી ન દટા
વ્યારે તમે તો પાંચ ગણા કરી લાવ્યા રે, મળ્યા હતા જે નાના તમને ભૂમિ મહી ન દટાવ્યા રે. આવો તમારા માલિક કેરા સુખમાં સહભાગી થવા, ઓ બહાર ગયેલા માલિક કેરા, કામ કરેલા સોંપેલા અચિંત આવી તેણે જોયા, અચિંત આવી કેરા સુખમાં સહભાગી થવા. તમે તમારા દીપ જલાવી સજ બનીને બેઠેલા, તમે તમારા દીપ જલાવી સજ બનીને બેઠેલા, પાછા ફરતા એણે તમને, પાછા ફરતા એણે તમને જાગી રહેલા જોયેલા. આવો તમારા માલિક કેરા સુખમાં સહભાગી થવા.